ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ, અત્યારે આપણે સ્ટાન્ડર્ડ 3ની અંદર ચેપ્ટર 4 જોઈએ છીએ. સ્વાધ્યાય પોથીની અંદર સ્વાધ્યાય પોથીના પેજ નંબર છે 65. હવે 65માં પેજ ઉપર આપણે જોઈએ છીએ, તમારી પાસેની નીચેની વસ્તુઓની લંબાઈ માપપટ્ટીના માપન કરી અને લખવાનું છે. ગ્લાસ છે એટલે આપણે બધાને શું કે માપીને લખવાનું છે, પણ બધાની પાસે ગ્લાસ જુદા જુદા હોય એટલે પરફેક્ટ બધાનું એક સરખો માપ ન હોય, પણ છતાંય મારી પાસે છે એ રીતે આપણે માપીને આપણે લખ્યું છે. ગ્લાસ તો ગ્લાસ છે એમાં આવશે 14 સેમી. મોબાઈલ ફોન એમાં આવશે 15 સેમી. ત્રીજું કંપાસ બોક્સ એમાં આવશે 20 સેમી. કાળું પાટિયો જે આપણે બ્લેકબોર્ડ કહીએ ને એમાં આવશે 84 સેમી, જે આપણે ક્લાસનું હોય એવું. તકિયો એમાં આવશે 45 સેમી. હાથરૂમાલ એમાં આવશે 20 સેમી. કાતર 22 સેમી. સાણસી 30 સેમી. પુસ્તક 28 સેમી. હવે આપણે 5મો દાખલો જોઈએ. નીચેની વસ્તુઓની લંબાઈ મીટર પદ્ધતિથી માપન કરી લખો. એમાં પહેલું વર્ગખંડ 25 મીટર. બીજું આવે છે બેઠક ખંડ, એમાં આવશે 12 મીટર. ત્રીજું મમ્મીની સાડી 6 મીટર. એટલે એમાં 5 મીટર પણ સાચું પડશે, કારણ કે ઘણી સાડી 5ની હોય ઘણી 6ની હોય, એટલે સાચું પડશે 5 અથવા 6 મીટર લખી શકો. પગારનું પેન્ટ એમાં લખો 3 મીટર. પછી આવશે તમારી ઊંચાઈ એમાં લખો 130 સેમી. પછી આવશે તિજોરી એમાં લખો 2 મીટર. પછી આપણે આવ્યા રસોડું, રસોડામાં લખો 3 મીટર. પલંગ, પલંગમાં લખો 6 ફૂટ. બારણું એમાં લખો 7 ફૂટ. હવે આપણે આવ્યા દાખલા નંબર 6. નીચેની વસ્તુઓની લંબાઈનું માપન ક્યાં એકમમાં કરશો, તે લખો સેમી મીટર કે કિલોમીટર. તેમાં દિવાસળી, દિવાસળીનું લખો સેમી. બીજું તિજોરી, તિજોરીમાં લખો મીટર. ત્રીજું વેલણ એમાં લખો સેમી. ચોથું કાર એમાં લખો મીટર. પાંચમું સ્ટ્રીટ લાઇટનો થાંભલો એમાં લખો મીટર. છઠ્ઠું ચમચી એમાં લખો સેમી. સાતમું પાંદડું એમાં લખો સેમી. આઠમું બસ એમાં લખો મીટર. નવમું ઘરથી મેદાનનું અંતર એમાં આવશે કિમી, કિમી એટલે કિલોમીટર. ઘરથી બસ સ્ટેશનનું અંતર એમાં આવશે કિમી એટલે કિલોમીટર. સાતમો ખાલી સ્થાનમાં યોગ્ય એકમ લખો, સેમી મીટર કે કિમી. હવે એમાં આપણે જોઈએ, પહેલું કેળાની લંબાઈ એમાં આવશે 17 સેમી. બીજું શેરડીના શાખાની લંબાઈ 2 મીટર. ત્રીજું પુસ્તકની લંબાઈ 21 સેમી. ચોથું નાળિયેરીની લંબાઈ 12 સેમી. પાંચમું પેન્સિલ બોક્સની લંબાઈ 22 સેમી. છઠ્ઠું છોકરીની ઊંચાઈ 2 મીટર. અમદાવાદથી મહેસાણા વચ્ચેનું અંતર 75 કિમી એટલે કિલોમીટર, 75 કિલોમીટર. આઠમું ટાવરની ઊંચાઈ 20 મીટર. નવમું ઘરથી શાળા વચ્ચેનું અંતર 2 કિલોમીટર. દસમું હાથની લંબાઈ 60 સેમી. હવે આપણે પછીનું પેજ જોઈએ, પેજ નંબર 65. હવે વિદ્યાર્થીઓ આપણે પેજ નંબર 66માં જોઈએ છે યોગ્ય રીતે જોડકા જોડો. જે મેં તમને હમણાં ટેક્સ્ટ બુકમાં ગયા સેશનમાં સમજાવ્યા હતા એ જ જોડકા છે. જોઈ લો, સાડીમાં 5 મીટર આવશે, એટલે 5 મીટરમાં શું જોડવાનું, સાડી. પછી 2 કિલોમીટરમાં આવશે ઘર. પછી 10 સેન્ટીમીટરમાં આવશે અળસિયાની લંબાઈ. 1 મીટરમાં આવશે ખ, બાળકની ઊંચાઈ. અને 1 સેન્ટીમીટરમાં આવશે ગ, નખની પહોળાઈ. હવે આપણે 9મો પ્રશ્ન જોઈએ. નીચેના ચિત્રોમાં કીડીને ખોરાક સુધી પહોંચવું છે, દરેક રસ્તો માપપટ્ટીથી માપો અને જણાવો. રસ્તો 1, રસ્તો 2 અને રસ્તો 3. બરાબર વિદ્યાર્થીઓ?
આપણે પહેલો રસ્તો જોઈએ, રસ્તો એક, પછી રસ્તો બે અને રસ્તો ત્રણ. આ બધાને વિદ્યાર્થીઓ તમારે ફૂટપટ્ટીનો ઉપયોગ કરીને માપવાના છે. કીડીને ખોરાક સુધી પહોંચવું છે. દરેક રસ્તો આપણે માપપટ્ટીથી માપો અને જણાવો. હવે આપણે પહેલો રસ્તો છે એ માપપટ્ટીથી માપીએ, રસ્તા નંબર એક. અને પછીના પેજમાં જુઓ વિદ્યાર્થીઓ, પેજ નંબર 67માં જુઓ. એમાં જુઓ એક રસ્તો એક, એમાં આવશે માપપટ્ટીથી આપણે ફૂટપટ્ટીથી માપીએ તો એમાં જવાબ આવે છે 20.5 સેમી. વિદ્યાર્થીઓ તમે ખાસ માપીને જોજો. બીજો રસ્તો, રસ્તા નંબર બે, 18.5 સેમી. રસ્તા નંબર 3, 19.5 સેમી. રસ્તા નંબર 4, 23 સેમી. હવે આપણે પૂછ્યું છે કે આ બધા રસ્તામાં સૌથી ટૂંકો રસ્તો કયો, તો એમાં આવશે રસ્તો બે. હવે છઠ્ઠું, તમે ચિત્રમાં ચારેય રસ્તા કરતા સૌથી ટૂંકો રસ્તો બનાવો, કેટલા સેમી? તો આપણે ચારેય રસ્તા કરતા સૌથી ટૂંકો રસ્તો બનાવીએ તો વિદ્યાર્થીઓ એનું માપ આવે છે 15 સેમી, એટલે 15 સેન્ટીમીટર. હવે આપણે જોયું, હવે આપણે નકશાના આધારે પ્રશ્નના જવાબ લખવાના છે એ આપણે નેક્સ્ટ સેશનમાં કરશું. આ સેશનમાં વિદ્યાર્થીઓ મેં તમને મીટર અને સેમી અને કિલોમીટરથી આપણે કયું કયું અંતર માપી શકાય એ સમજાવ્યું, જોડકા સમજાવ્યા, પછી રસ્તો જણાવ્યો, બરાબર કીડીને ખોરાક સુધી પહોંચવું તો જે આપણે ટેક્સ્ટબુકમાં સમજાવીએ, અને બરાબર દરેક રસ્તાની આમાં આપણે માપવાનું હતું માપપટ્ટીથી કે દરેક રસ્તાનું માપ કેટલું છે એ આપણે માપીને લખી નાખ્યું, એ તમને જણાવી દીધું. હવે વિદ્યાર્થીઓ તમારે કંઈ પ્રશ્ન હોય તો મને કહેજો, પણ વિદ્યાર્થીઓ તમે આ રસ્તો છે એ ફૂટપટ્ટીથી ખાસ માપજો. ઓકે, નેક્સ્ટ સેશનમાં આપણે નકશાને આધારે પ્રશ્ન જવાબ જોશું. આપણો સેશન અહીં પૂર્ણ કરીએ છીએ.